સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં રહેતા હરિભાઈ ત્રિવેદીનું અવસાન થતાં તેમના પરિવાર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં પરિવાર દ્વારા યોજેલ બેસનાની અંદર વૃક્ષના છોડનું વિતરણ કરી પર્યાવરણને બચાવવા માટે લોકોને એક અલગ સંદેશો મળે તેનું કાર્ય કરવામાં આવ્યું છે. દેશમાં પર્યાવરણની જાળવણી રાખવા માટે અનેક બજેટ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે, ત્યારે ધાંગધ્રાના એક ત્રિવેદી પરિવાર દ્વારા પિતાના અવસાન બાદ 700 વૃક્ષોનું વિતરણ બેસનામાં આવેલ વ્યક્તિઓને કરવામાં આવી. ગિરનારી ગ્રુપના મેમ્બરના અવસાન બાદ ત્રિવેદી પરિવારે પોતાના પિતાના પગલે ચાલવા માટેની પહેલ શરૂ કરી હતી. પર્યાવરણની જાળવણી માટે એક પ્રયાસ કરવામાં આવેલ આવી અનોખી પહેલ દ્વારા સંદેશો આપવામાં આવ્યો. ધર્મેશ રબારી, એડેશ ટીવી, સુરેન્દ્રનગર. મારું નામ ત્રિવેદી જુડી ચિરાગભાઈ છે. મારા સસરા તારીખ 10 રોજ અવસાન પામ્યું છે, તો એની યાદમાં અમે આજે આ નવતર પ્રયોગ કરવાના ઈચ્છાથી અમે આ વિસ્તારની અંદર વૃક્ષોવાળા વૃક્ષોને ઝુંબેશ ચલાવવા માટેના એવા કાર્યો કર્યો છે. એ પણ એમના જીવનમાં એવા જ કાર્યો કરતા કે જેથી બીજાને કલ્યાણ થઈ શકે અને મદદરૂપ થઈ શકે. એમના સંસ્કારોથી અમે સર્જાયેલા આજે તેમના બેસણામાં એક નવતર પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ. અને અમે આ વખતે વૃક્ષારોપણનું એવું કામ દરેક બેસણામાં જેટલા બી લોકો આવે આ દરેકને 500 લગભગ 700 જેટલા માણસો આવેલા છે અને દરેકને અમે એક વૃક્ષ આપીને એમને એક નવતર પ્રયોગ કરે છે, જેથી સમાજમાં જાગૃતિ થાય અને એ લોકો બી કંઈક નવ શીખે. અને મારે દરેકને એવી પ્રાર્થના, એ દરેકને એવી સૂચન તો ન કરી શકું, પણ દરેકને એમ સુધારો કહી શકું કે તમે આવી રીતે દરેક બેસણાની અંદર જો કદાચ આવી રીતે નવતર પ્રયોગો કરો તો મને નથી લાગતું કે સરકારની આવી ઝુંબેશ ચલાવવાની કોઈ જરૂર પડે. એટલે મારે સર્વને નમ્ર અપીલ છે કે એ લોકો દરેક આવી રીતે બેસણામાં કંઈક નવતર પ્રયોગ કરો અને સમાજની અંદર કંઈક